વાત કરીએ અનોખા પેઇન્ટિંગની, તો મિત્રો તમે સંગીતના રાગને તો સાંભળ્યા જ હશે, પરંતુ ચિત્ર સ્વરૂપે નિહાળ્યા નહીં હોય. સંગીતના રાગને ચિત્રમાં ઢાળવાનું કઠિન કામ ભુજના એક ચિત્રકારે કરી બતાવ્યું છે. સંગીતના 6 રાગ અને 30 રાગિણીઓના કેનવાસ પર ચિત્રો બનાવીને કચ્છના કલાકાર તરીકે મુંબઈની નહેરુ આર્ટ ગેલેરીમાં પ્રદર્શન યોજવાનું આ ચિત્રકારે સપનું સાકાર કર્યું છે. સંગીતના ઇતિહાસમાં 500 વર્ષ પછી વાસ્તવદર્શી શૈલીમાં રાગ અને રાગિણીઓના ચિત્ર સ્વરૂપે નિહાળવા આવો જોઈએ ઈટીવીનો આ એક્સક્લુઝિવ અહેવાલ. આજે ભુજના ચિત્રકાર નવીનભાઈ સોની, તેઓ હાલમાં હનુમંત મત આધારિત સંગીતના 6 રાગ અને 6 રાગેની 5-5 પત્નીઓ મળીને કુલ 36 રાગ રાગિણીઓના કેનવાસ પર તૈલચિત્રો બનાવવામાં તલ્લીન છે. 36 રાગ પૈકી નવીનભાઈએ 22 જેટલા રાગ રાગિણીઓને ચિત્રોમાં ઢાળી દીધા છે. આમ તો અંદાજે 500 વર્ષ પૂર્વે રાગ રાગિણીઓમાંના અમુક રાગના ચિત્રો કાંગરા શૈલીમાં તૈયાર થયા છે, પરંતુ નવીનભાઈએ કાંગરા કલમ શૈલીને બદલે વાસ્તવદર્શી શૈલીમાં ચિત્રો તૈયાર કર્યા છે, જે ભારતના ઇતિહાસમાં પ્રથમ હોવાનો દાવો ચિત્રકાર કરી રહ્યા છે. આજથી લગભગ 500-550 વર્ષ પહેલા જ્યારે અકબરનો જમાનો હતો ત્યારે તાનસેનની નિસરામાં મુઘલ આર્ટમાં કાંગરા કલમમાં રાજપૂતાના શૈલીમાં રાગમાલાના ચિત્રો થયા છે, નથી થયા એવું નથી, પણ એ બધા ઇન્ડિયન સ્ટાઇલમાં હતા. કન્ટેમ્પરરી રિયાલિસ્ટિક બેઝમાં કોઈ કામ બહુ રેર થયું છે. મૂળ ભાવનગર જિલ્લાના ગઢડાના વતની નવીનભાઈએ છેલ્લા 26 વર્ષથી કચ્છને કર્મભૂમિ બનાવી છે. તેમણે દેશ વિદેશોમાં પોતાની ચિત્રકલાનું પ્રદર્શન કર્યું છે, સાથે જ તેમણે અત્યાર સુધીમાં હિન્દુ દેવ દેવીઓના અનેક મંદિરોમાં શિલ્પકલાનું ચિત્રાંકન પણ કર્યું છે. નવીનભાઈને ચિત્રકલામાં કંઈક નવું કરવાની મહેચ્છા થતા તેમણે રાગ રાગિણીઓના ચિત્રો બનાવવાનું શરૂ કર્યું. જોકે ચિત્રો બનાવવા માટે નવીનભાઈએ 12 વર્ષ સુધી સંગીતના અનેક શાસ્ત્રોનો ગહન અભ્યાસ કર્યો છે, તેમજ સંગીતના તજજ્ઞો પાસેથી સંગીતના રાગ રાગિણીઓ વિશેનું જ્ઞાન મેળવ્યું છે. ગુરુ છે પરમ પૂજ્ય બાબુભાઈ રાણપરા, જે અવારનવાર મારા ઘરે પધારતા અને કેટલા વર્ષોથી લગભગ છેલ્લા 10-12 વર્ષથી તો સતત મને એ આના વિશે બોલતા કે ભાઈ સંગીત રત્નાકરમાં આમ લખ્યું છે, સંગીત પ્રકાશમાં આમ લખ્યું છે, સંગીત સમયસારમાં આમ લખ્યું છે, પ્રવીણ સાગરમાં આમ લખ્યું છે, એમ રાગ રાગણીના બધા એના વસ્ત્રો શીખેના વર્ણનો મળે છે. સંગીતમાં 6 રાગ હોય છે અને દરેક રાગની 5-5 પત્નીઓ મળી કુલ 30 રાગિણીઓ હોય છે, જે કદાચ ઓછા લોકોને ખ્યાલ હશે. તો આ રાગ રાગિણીઓના નામ આ મુજબ છે: ભૈરવ, ભૈરવી, બૈરારી, મધુમાધવી, સિંધવી, બંગાળી, માલકૌશ, તોડી, ગૌરી, ગુણકલી, ખંભાવતી, કુકુંભ, હિંડોળ, રામકલી, દેશાક, લલિત, બિલાવલ, પટમંજરી, દીપક, દેશી, કામોદ, નટ, કેદારા, કાનરા, શ્રી, માલશ્રી, આશાવરી, ધન્યાશ્રી, વસંત, મકારવા, મેઘ, ટંક, મલહાર, ગુજરી, રૂપાલી, દેશકાર. નવીનભાઈએ ઇન્ટરનેટના માધ્યમથી 26 જેટલા રાગોનું કલેક્શન કર્યું છે. ચિત્રમાં રાગને વાસ્તવિક સ્વરૂપ મળે તે માટે નવીનભાઈએ જે તે રાગના ચિત્રને તૈયાર કરતા સમયે જે તે રાગને સાંભળીને ચિત્ર બનાવવાનો પ્રયાસ કર્યો છે. જે રાગ નહોતા મળી શક્યા તે રાગને સંગીત વિશેષજ્ઞો પાસે ગવડાવીને ચિત્રો તૈયાર કર્યા છે. આ રાગ રાગિણીઓના ચિત્રો 15મા સૈકામાં મોગલ શૈલીમાં રાગમાલા તરીકે પ્રસિદ્ધ થયા છે અને તે તમામ કાંગરા કલમ શૈલીમાં તૈયાર થયા છે. પરંતુ 15મા સૈકા બાદ ભારતીય ચિત્ર શૈલીમાં વાસ્તવદર્શી કામ કદાચ 500 વર્ષ પછી આટલા મોટા પ્રમાણમાં શાસ્ત્રોક્ત પ્રમાણે થયું હોય તેવો કદાચ આ પ્રથમ બનાવ હોવાનો દાવો સંગીતના જાણકારે વ્યક્ત કર્યો છે. ભાઈએ બધી વસ્તુને કેમ કે એક એમણે ખાલી સંકુચિત વિચારધારાથી કામ નથી કર્યું કે હું કરું એ જ સાચું, એમણે બીજાએ શું કામ કર્યું જોવાનો પહેલા પ્રયત્ન કર્યો છે. શાસ્ત્ર, સંગીતના શાસ્ત્રને એનું ચિત્રનું શાસ્ત્ર તો એમની સાથે છે જ વર્ષોથી, પણ સંગીતના શાસ્ત્રને પણ એણે જોયું,
બરોબર કે એમાં કોઈ નાની સરખી ત્રુટિ ન રહે એવો એને પ્રમાણિક પ્રયાસ કર્યો છે. નવીનભાઈએ બનાવેલા રાગ રાગિણીઓના દુર્લભ ચિત્રોને દેશના નામાંકિત કલાકારો પણ નિહાળી શકે તે માટે મુંબઈના નેહરુ આર્ટ ગેલેરી ખાતે 8મી સપ્ટેમ્બર થી 14મી સપ્ટેમ્બર સુધી તમામ ચિત્રોનું પ્રદર્શન યોજાવાનું છે. ચિત્રકાર માટે ગૌરવ લઈ શકાય તેવી ઐતિહાસિક ઘટના અહીં બનવા પામી છે. નવીનભાઈ દ્વારા તૈયાર થનાર 36 રાગ રાગણીઓના ચિત્રો પૈકી 30 ચિત્રોનું દેશ વિદેશના કદરદાનો દ્વારા બુકિંગ પણ થઈ ગયું છે. જોકે 500 વર્ષ બાદ ભારતીય ચિત્ર શૈલીમાં તૈયાર થયેલા રાગ રાગિણીઓના ચિત્રોને વિશ્વ પ્રસિદ્ધિ મળે તે માટે નવીનભાઈએ લિમ્કા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ અરજી કરી છે. તેથી લિમ્કા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળે તેવી આશા પણ ચિત્રકાર રાખી રહ્યા છે. આપણું શહેર માટે કેમેરામેન દીપક ધાંગધરિયા સાથે સુરેશ વણોલ, ઈટીવી સમાચાર, ભુજ. આ તો વાત થઈ આગવી ઓળખની, પણ હવે વાત કરીએ ફેશનની ફેશન કોર્નરમાં.